ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું ગુજરાતી દાળનું પ્રીમિક્સ. જે આપણે એનો પાવડરને આ મિક્સ કરીને બનાવીને રાખી શકીએ તો ઈઝી થાય એમ દાળ બનાવી. કોઈ છોકરાઓ બહાર ભણતા હોય, એકલા હોય, જોબ કરતા હોય, કે આપણે એટલો બધો ટાઈમ ના હોય કે દાળને વાર લાગે એમ, ભાત તો આપણે તરત મૂકી શકીએ ને દાળમાં થોડીક આપણે વાર લાગે, તો આપણે એનું પ્રીમિક્સ બનાવીને આ રીતે રાખી શકીએ. તો જ્યારે દાળ બનાવી હોય ત્યારે એકદમ આપણે 5 મિનિટમાં જ બની જાય છે દાળ. તો આજે આપણે બનાવશું દાળનું પ્રીમિક્સ. ગુજરાતી દાળનું પ્રીમિક્સ બનાવવા માટે આપણે આ 2 કપ તુવેરની દાળ લીધી છે, જે આ કોરી આવે એ આપણે લીધેલી છે, તેલ વગરની આવે છે એ. તમારે તેલવાળી લેવી હોય તો એને થોડી આપણે સાફ વધારે કરવી પડે, કેમકે આને આપણે જાજા આને ધોઈ ના શકીએ, આપણે સૂકી જ એને એકદમ આપણે સાફ કરવી પડે. એટલે આ કોરી દાળ હોય તો એકદમ સરસ ઈઝી પડે, સ્વાદમાં કંઈ ફેર નથી પડતો, બેય દાળ એકદમ સેમ જ હોય છે. આપણે દળેલી ખાંડ લીધી છે 3 ચમચી. જો તમે મીઠું ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. અને 1 ચમચી આપણે હળદર લીધી છે, ને 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે, 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, ને 2 ચમચી આપણે આ સૂંઠનો પાવડર લીધો છે, જે આપણે આદુ હૂકવીને ઘરે જ બનાવેલો છે, તો આદુની જગ્યાએ આપણે આ વાપરી શકીએ. અને જો તમારે આ ના નાખવું હોય તો આપણે જે રીતે આ મરચાના ટુકડા કર્યા એ રીતે આદુના ટુકડા કરી નાખવાના. મીઠું આપણે 2 ચમચી લીધું છે, 1 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. આ આપણે ઘરનો બનાવેલો જ છે, એની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે. 1/2 ચમચી આપણે લીંબુના ફૂલ લીધા છે, જે આપણે સેટ્રિક એસિડ કહીએ એ. જો એ ના નાખવા હોય તો એની જગ્યાએ આમચૂર પાવડર પણ આપણે વાપરી શકીએ, તો એમાં 2 ચમચી આપણે આમચૂર પાવડર નાખી દેવાનો. 1/2 ચમચી આપણે લીમડાનો પાવડર નાખેલો, આ આપણે ઘરે જ બનાવેલો છે, આની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે. આનો એકદમ સરસ સુગંધ આવે છે લીમડાના પાવડરથી, કે આપણે દાળ કઢી ગમે એમાં વાપરી શકીએ, સંભાર કે ગમે એમાં. 1/2 ચમચી આપણે હિંગ લીધી છે વઘાર માટે, 2 ચમચી આપણે રાઈ લીધી છે, અને 2 ચમચી આપણે જીરું લીધું છે. આ આપણે સૂકા લીમડાના પાન લીધા છે, આ જે તાજા આપણે લીમડાના પાન આવે એ જ લીધેલા છે આપણે. 4 આપણે લીલા મરચાં આ રીતે આપણે કાપી લીધા છે. આ તમને બધું લાગશે કે વધારે વધારે છે, પણ દાળના માપમાં એટલું જોઈએ. આ આપણે લીલા ધાણા લીધા છે, આ આપણે ગરમ મસાલા લીધા છે વઘાર માટે, આ તેજપત્તા છે 3, આ 3 થી 4 ટુકડા આ રીતે તજના લીધા છે, થોડાક આપણે આ તીખા લીધા છે આખા મરી, ને 2 આપણે આ ફૂલ લીધા છે બાદિયાના, ચકરી ફૂલ જે આપણે કહીએ એ, અને 7 થી 8 આપણે લવિંગ લીધા છે, અને આ આપણે લાલ મરચાં લીધા છે સૂકા, અને તેલ જોશે આપણે. પહેલાં આપણે દાળને એકદમ લૂછી નાખશું. આ રીતે કપડું લઈ કોટનનું કોઈ પણ, એમાં આપણે કેમકે આપણે આને ધોવાની નથી, ધોઈ તો એ પછી બગડી જાય, એટલે આ રીતે આપણે એને કપડામાં લૂઈ નાખવાની, એકદમ એકદમ સરસ લૂઈ નાખવાની આ રીતે. એટલે એમાં જે પાવડર કે કાંઈ હોય તો એ થઈ જાય ચોખ્ખી એમ. તો આ રીતે આપણે એકદમ સરસ એને લૂઈ નાખવાની કપડાથી આ રીતે. એકદમ આને આપણે લૂઈ નાખશું. આ આપણે દાળને લૂછી લીધી છે કોરા કપડાથી. હવે આપણે એને શેકી લઉં થોડીક, કે એનું મોઈશ્ચર હોય એ નીકળી જાય એમ. આ રીતે ખાલી કોરી જ શેકવાની છે આપણે એને. ધીમો ગેસ રાખીને એને આપણે સરસ શેકી લઉં. આપણે કડાઈ તપી જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો. હવે આપણે ગેસ ધીમો કરી દઉં, નાને આપણે 2 થી 3 મિનિટ આ રીતે શેકશું એટલે સરસ શેકાઈ જશે.
આપણે દાળ આ રીતે શેકાઈ ગઈ છે, બે થી ત્રણ મિનિટ આપણે ધીમા ગેસે આ રીતે શેકીએ એટલે સરસ થઈ જાય એમ. તો આને આપણે કાઢી લેશું એટલે જલ્દી ઠરી જાય અને આપણે ઠંડી થવા દેવાની છે. હવે આપણે આ જ કડાઈમાં આપણે આ જે આપણે લીલા ધાણા લીધા છે એને આપણે શેકી લેવું એમનેમ જ કોરે કોરા જ. એટલે એનું એકદમ આપણે સૂકવેલા કેમ હોય એવા ધાણા થઈ જાય અને મોઈશ્ચર બધું ઉડી જાય એમ. એકદમ ધીમા ગેસે આપણી કડાઈ ગરમ છે એમાં જ આપણે આ નાખી દીધા છે ધાણા. આને આપણે જે પાણીનો ભાગ હોય એ બળી જાય, કેમ કે પાણીનો ભાગ હશે તો આપણું જે પ્રીમિક્સ છે એ બગડી જાય એમ, એટલે પાણીનો ભાગ ન હોવો જોઈએ. નહીં તો આપણે ધાણાનો પાવડર હોય આનો લીલા ધાણાનો તો એ પણ નાખી શકીએ, જેમ લીમડાનો પાવડર આપણે છે એમ. લીમડો તો આપણે તેલમાં નાખીએ એટલે એ થઈ જાય એમ, પણ આ નહીં થાય ધાણા. તો આ રીતે એને આપણે શેકી લેવાના. આ રીતના થઈ જાય, હવે આ ઠંડા થાય એટલે એકદમ સરસ થઈ જાય. આ રીતે શેકી લેવાના આપણે. હવે એને આપણે કાઢી લઈશું આ રીતે. આપણે આને ઠંડા થવા દઈશું, દાળને આપણે ઠંડી થવા દઈશું. દાળ આપણી સરસ ઠંડી થઈ ગઈ છે આ રીતે, એકદમ ઠંડી થઈ જવી જોઈએ. હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું. આ રીતે આપણે મિક્સર જાર લીધું છે એમાં આપણે દાળ નાખી દેવું. અને આપણે બે વાર થોડી થોડી પીસશું એટલે સરસ થઈ જાય એમ. અને આપણે એકદમ સરસ પાવડર બનાવવાનો છે. આ આપણે દાળને પીસી લીધી છે આ રીતનો આપણે પાવડર થવો જોઈએ દાળનો એકદમ આ રીતનો, એકદમ સરસ પાવડર થઈ જવો જોઈએ આવી રીતના. આખા ન રહેવા જોઈએ દાણા કંઈ આ રીતે. તો આને આપણે કાઢી લેવું. જેમાં આપણે મિક્સ કરવાનું એમાં જ આપણે કાઢી લેવાનું આ રીતે. હવે આપણે આ દાળ છે જી બીજી વારની પીસવાની એને આપણે એમાં પીસી લઉં એ જ રીતે. આ આપણે દાળ આ રીતે આપણે પીસીને પાવડર બનાવી લીધો છે આ રીતે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને વઘાર કરી લઈશું. હવે આપણે વઘાર કરી લઈશું તો આ આપણે કડાઈ લીધી છે ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે બહુ વધારે નથી નાખવાનું, આપણે રાઈ ને જીરું ને મરચાં ને બધું શેકાય તેલમાં એ રીતે આપણે એક ચમચા જેટલું આટલું આપણે તેલ નાખવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. આ આપણે મરચાં છે જે લાલ એના આપણે આ રીતે ટુકડા કરી નાખીશું, એક મરચાંના બે ત્રણ ટુકડા એમ આ રીતે. આ રીતના આ રીતે આપણે ટુકડા કરી નાખવાના.
તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં આપણે રાઈ નાખી દઈશું. પછી આપણે એમાં જીરું નાખી દઈશું. પછી આપણે આખા મસાલા છે એ બધા નાખી દઈશું. અને મરચાં નાખી દઈશું. આ બધું તેલમાં શેકાઈ જવું જોઈએ એકદમ એમ. આ રીતે તેલમાં આ રીતે આપણે નાખીએ એટલે મરચામાં કે કોઈ પણ પાણીનો ભાગ હોય તો એ બધું આપણે ઉડી જાય એમ પાણી એમાંથી. એટલે આ રીતે આપણે તેલમાં જ એને શેકવાનું છે. આ રીતે ગેસ ધીમો કરી દેવાનો. હવે આપણે એમાં લીમડાના પાન નાખી દઉં અને હિંગ નાખી દઉં. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. અને આપણે આ લીલા ધાણા લીધેલા એ નાખી દઉં. બધું આપણે તેલમાં એકદમ સરસ થઈ જવું જોઈએ એમ. ગેસ ધીમો રાખીને અને આ રીતે શેકી લેવાનું એટલે કોઈ પણ મરચામાં કે પાણીનો ભાગ હશે એ બળી જશે. આપણે એમ લાગશે કે મસાલો વધારે છે પણ આપણે દાળ પણ આપણે ઘણી છે એમ. બે કપ દાળ છે તો એ પ્રમાણે આપણે મસાલો જોઈએ. બધું એકદમ શેકી લેવાનું આ રીતે. આપણે ધાણા છે એમાંય થોડું ઘણું મોઈશ્ચર રહેશે તો આમાં નીકળી જાય એમ તેલમાં. આ રીતે બધા મસાલા આ રીતે થઈ જવા જોઈએ એકદમ. હવે આપણે એમાં જે આ પાવડર છે એ નાખી દઈશું દાળનો. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ગેસ આપણે હવે બંધ કરી દઈશું. એકદમ આ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું બધું. આ રીતે આ રીતે હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઉં જેમાં આપણે પાવડર હતો એમાં જ. હવે આપણે આમાં બીજા બધા મસાલા નાખી દઉં. આપણે દળેલી ખાંડ છે એ નાખી દઉં. આપણે આ રીતે બનાવીને કોઈ આપણે છોકરાઓ બહાર ભણતા હોય તો એને આપણે મોકલી શકીએ. આ રીતે પ્રીમિક્સ બનાવીને બાર છોકરાઓ ભણતા હોય એને આપણે પાર્સલ દ્વારા મોકલી શકીએ કે એ લોકોને ઈઝી થાય એમ બનાવવું. કે ગમે ત્યારે દાળ ભાત ખાવા હોય તો આમાંથી એક ચમચી પાવડર લઈ અને એક જણા પૂરતું તો થઈ જ જાય એમ. હવે આપણે એમાં હળદર નાખી દઉં અને મીઠું નાખી દઉં. લીમડાનો પાવડર છે એ નાખી દઉં. આ ઓપ્શનલ છે, જો ન હોય તો ખાલી લીમડો પણ ચાલે એમ.
આપણે જે સૂંઠનો પાવડર લીધો હતો એ નાખી દે હું. ધાણા જીરું, ગરમ મસાલો નાખી દે હું, ને લાલ મરચું, ને આ લીંબુના ફૂલ, બધું આપણે એકદમ મિક્સ કરી લેવાનું એકદમ સરસ આ રીતે. આ રીતે બરાબર મિક્સ કરી લઉં આપણે. આ આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે દાળનું, તો હવે આપણે એમાંથી દાળ બનાવીને જોઈએ. આ એકદમ સરસ મિક્સ કરી લીધું છે આપણે, તો આપણે દાળ બનાવી હોય ત્યારે જેટલી બનાવી હોય એ પ્રમાણે આ રીતે આપણે આમાંથી બે ચમચી લેવું આપણે. આ રીતે બે ચમચી આ રીતે પાવડર લેવાનો, એમાં આપણે પાણી નાખશું. આ રીતે આપણે બે કપ પાણી નાખશું. હવે આપણે એને ગેસ ઉપર ઉકળવા રાખશું. ગેસ ચાલુ કરશું આપણે, આને આપણે ઉકાળી લેવું. જો તમે આછી દાળ ખાતા હોય તો અડધો કપ પાણી બીજું નાખી દેવાનું, બાકી આ રીતની દાળ સરસ થઈ જાય. અને જે આપણે થોડીક વાર ઉકળવા દેવું, એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી. આ દાળ આપણી ઉકળી ગઈ છે આ રીતે. આ મારા મોટા દીકરાને આ રીતની ઘાટી દાળ ભાવે છે, તો આપણે આને આછી કરવી હોય એને હંમેશા દાળ ઘાટી જ ભાવે છે. આને આપણે આછી કરવી હોય તો એમાં આપણે હજી પાણી નાખશું આ રીતે. એક કપ પાણી આપણે બીજું નાખી દેવાનું કે આપણે આછી કરવી હોય તો એમ આ રીતની. આપણે એ આપણા ઉપર હોય જેવી આપણે ઘાટી કે આછી ખાવી હોય એમ એ પ્રમાણે આપણે બનાવવાની. આને ઉકળવા દે હું આપણે. આપણી દાળ ઉકળી ગઈ છે, ટેસ્ટ કરીને આપણે એમાં મીઠું નાખી દેવાનું. તો આમાં થોડુંક હું મીઠું નાખી દઈશ. બસ આટલી જ ઉકાળવાની આપણે. હવે આપણે ગેસ બંધ કરી દેવું. આ રીતની ઉકળી જવી જોઈએ. ગેસ બંધ કરી દેવું આપણે. આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં મીઠો સ્વાદ, જેમ કે ખાંડ કે મીઠું, એ આપણે જે રીતે નાખવું હોય એ રીતે આપણે ઉપરથી પણ નાખી શકીએ. આપણે એમ જોઈએ કે થોડીક વધારે મીઠી જોઈએ છે તો થોડીક ખાંડ પણ આપણે નાખી શકીએ. આને આપણે ઠંડુ થાય એટલે કોઈ પણ એરટાઈટ ડબ્બો હોય એમાં ભરીને રાખી દેવાનું એમ, નહીં તો પેલી જીપલોકવાળી કોથળી આવે છે એમાં પણ આપણે રાખી શકીએ એમ, એને ફ્રીજમાં રાખી દેવાનું. આ 10-12 દિવસ માટે આમનમ રહેશે, એને કંઈ નહીં થાય, આ બગડશે નહીં એમ. હવે આપણે દાળ કાઢી લઉં આ રીતની. આછી ઘાટી કરવી એ આપણા પ્રમાણે એમ, જેવી ખાતા હોય ઘરમાં એ રીતની.
તૈયાર છે આપણું ગુજરાતી દાળનું પ્રીમિક્સ અને દાળ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દાળનું પ્રીમિક્સ અને દાળ.